बनासकांठा जिल्लो पाणीनी तंगीनो सामनो करतो जिल्लो छे अने आ जिल्लामां उनाळानी शरूआत थतां ज पाणीनी समस्या शुरू थई जती होय छे। ત્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે અને અત્યારથી જ વાવ તાલુકાના કુંડાળિયા ગામમાં પાણીની તંગી થઈ ચૂકી છે। આ છે વાવ તાલુકામાં આવેલું કુંડાળિયા ગામ। કુંડાળિયા ગામ એકદમ અંતરિયાળ ગામ છે અને પાકિસ્તાન તથા રાજસ્થાનની સરહદને અડીને આવેલું ગામ છે। શહેરી વિસ્તારથી મીલો દૂર આવેલા આ ગામમાં નજર કરવામાં આવે તો અહીંના લોકો હજુ પણ સદી પહેલાંની જીવનશૈલી પ્રમાણે જીવન જીવી રહ્યા છે। સરકાર વિકાસની ભલે મોટી મોટી વાતો કરતી હોય પરંતુ કુંડાળિયા ગામના લોકોએ હજ સુધી વિકાસના દર્શન કર્યા નથી અને આજે પણ આ ગામ વિકાસથી વંચિત છે। સુક્કા રણ પ્રદેશમાં આવેલા કુંડાળિયા ગામમાં ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે અને અહીંના લોકો બૂંદ બૂંદ પાણી માટે પણ તરસતા નજરે પડે છે। દૂર દૂર સુધી મહિલાઓને પીવાનું પાણી મેળવવા માટે ભટકવું પડતું હોય છે। જ્યાં માણસોને પીવાના પાણીના ફાંફા હોય ત્યાં પશુઓની હાલત કેટલી કફોડી હશે તેનો અંદાજો લગાવી શકાય છે। ગુજરાતમાં સમય બદલાયો, સરકાર બદલાઈ, પરંતુ કુંડાળિયા ગામની કિસ્મત હજુ સુધી બદલાઈ નથી। વર્તમાન સામાની વાત કરીએ તો હજુ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થઈ છે કે અને અત્યારથી જ કુંડાળિયા ગામમાં પાણીની તીવ્ર સમસ્યા ઊભી થઈ છે। આ ગામના લોકોને પાણીની એક એક બૂંદ માટે તરસવું પડી રહ્યું છે। વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાઈ રહેલા આ વિસ્તારના લોકોએ બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરથી માંડી ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ પાણી માટે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી તેની સમસ્યાનું સમાધાન થયું નથી અને આજે પણ પાણી માટે સ્થાનિકોને વલખા મારવા પડી રહ્યા છે। કુંડાળિયા ગામના દ્રશ્યો જોતા પાણી પુરવઠાની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે અને આ બેદરકારીના લીધે પશુઓથી માંડી લોકોને પાણી વગર તરસ્યા રહેવું પડી રહ્યું છે। ત્યારે આ વિસ્તારમાં પાણી ક્યારે આવશે તે અંગે સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે। આ ગામમાં આ કુંડાળિયામાં પાણીની પહેલેથી તકલીફ છે। આ દિવસ સુધી આવો ઉનાળાનો સમય છે, આ બેનો ભરવા આવે છે, પાણી નથી આવતું અને પશુઓ પણ અત્યારે અહીં આગળ તરસે મરે છે, એટલે પાણીની સુવિધા થાય, પાણીની તકલીફો દૂર થાય એવી પ્રજાજનની માગણી છે। ગામના અંદર અત્યારે પાણીની એટલી અતિ સમસ્યા છે કે પશુ પક્ષીને તો શું, પણ ગાયોને કે પશુ પક્ષીને પીવા માટે ટીપું પાણી નથી પડતું, બરાબર? પુરવઠાવાળા કહે છે કે પંચાયતની તકલીફ છે, પંચાયતવાળા કે પુરવઠાની તકલીફ છે, બરાબર? રજૂઆતો કરી કરીને થાકી ગયા તો પાણી મળતું નથી બિલકુલ, બરાબર? બાળીઓ બાપડી હેરાન થઈ જાય, 5-5 કિલોમીટર સુધી પાણી ભરવા જાય, પાણી મળતું નથી, બરાબર? ગુજરાત ગોંડીઓ વિકાસ થઈ ગયો છે તે અરે, બરાબર? ભાવો વધારી જાય છે, ટેક્સો વધારી જાય છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી જાય છે, તેલના ડબ્બાના 2500 થઈ ગયા છે, પણ તોય હોય પ્રજાની કોઈ પ્રજાલક્ષી કોમો થતો નથી, બરાબર? નથી તો સાફ સફાઈ થતી નથી, કોઈ પાણી સરપંચનું કોઈ પેલું નથી, સરપંચ કહેતો કે પુરવઠાની તકલીફ, પુરવઠા કે પંચાયતની તકલીફ છે, એટલે વિચારે પ્રજા, પ્રજાને જવું ક્યાં? ઉનાળાનું પાણી જુએ, ગાયો તરસી મરે અને અમે છોકરો મારા ઠેઠ અમે તડકાની બાઈડીઓ જોઈ છે, તોય હાથ નથી આવતો, નથી વેરીઓ અમે શું ચોથી લાવવા પાણી, શાળામાં પાણી લાવવું પડે, એમાં પાણી જુએ છે।